હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. સનશાઈન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 2માં એની અંદર યુનિટ 5 જોતા હતા. ઇંગ્લિશ પ્રાઇમર વાંચવાની જુઓ, જેની અંદર આપણે કયું યુનિટ જોતા હતા? બ5. એની અંદર શું હતું? બર્ડ્સ, બર્ડના નામ, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપેલા હતા, તે આપણે જોઈ ગયા છીએ. બરોબર, તે આપણે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ તમે જોઈ લીધા છે ને? બરાબર છે. તો એની અંદર આજે આપણે ફન ટાઈમની અંદર જોશું. તો એમાં પ્રશ્ન આપેલો છે, શું કીધું છે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. શું કીધું છે? એ ઉપર ત્યાં એક બોક્સ આપેલું છે, તેની અંદર આપણે બર્ડ્સના નામ, પક્ષીઓના નામ ઇંગ્લિશમાં આપેલા છે. તેને શું કર્યું છે? ચિત્ર આપેલા છે, તેની નીચે આપણે તે પક્ષીનું જે સાચું નામ હોય તે લખવાનું છે. તો બોક્સમાં આપણે જોઈએ તો પહેલા ત્યાં નીચે બોક્સ આપેલું છે. જુઓ, એની અંદર હેન, પછી આઉન, ડગ, ક્રો, કોક, ડગ, સ્વાન. બરોબર, આવું ત્યાં શું કર્યું છે? જુઓ, તમારી પ્રાઇમરની અંદર ત્યાં આપણને એક બોક્સની અંદર બર્ડ્સ એટલે પક્ષીઓ, પક્ષીઓના આપણને શું કર્યું છે? નામ આપેલા છે. એમાં કયા નામ છે? હેન, આઉન, ડગ, ક્રો, કો, ડગ અને સ્વાન. તો એમાં શું કીધું છે? હેન એટલે શું થશે? મરઘી. શું થાય? હેન એટલે મરઘી. જુઓ જોઈએ, હેન એટલે મરઘી. કયું પક્ષી? કયું? મરઘી. આવું એટલે ઘુવડ. શું થશે? આવું એટલે ઘુવડ. બરોબર છે. પછી છે ડગ એટલે બતક. શું થશે? ડગ એટલે બતક. ક્રો એટલે, ક્રો એટલે કાગડો, અને કોક એટલે કૂડો, અને ડવ એટલે કબૂતર. શું થશે? ડવ એટલે કબૂતર, અને સ્વાન એટલે હંસ. તો આટલે આપણને ત્યાં પક્ષીઓના નામ આપેલા છે, નીચે આપણને ચિત્ર આપેલા છે. તો અંદરથી જોવાનું પક્ષીનું નામ અને જોઈને ત્યાં તમારે નીચે લખવાનું છે. બરોબર. તો ફરીથી જોઈ લો કે હેન એટલે મરઘી થશે, આઉન એટલે ઘુવડ, ડગ એટલે બતક, ક્રો એટલે કાગડો, કોક એટલે કૂકડો, ડવ એટલે કબૂતર, સ્વાન એટલે હંસ. બરાબર છે. આ રીતે તમે પક્ષીઓના નામ જોઈ ગયા ને? તો હવે આપણે નીચે જોઈએ. તો ત્યાં નીચે આપણને બોક્સ આપેલું છે, તો બોક્સની અંદર કયા પક્ષીનું ચિત્ર આપેલું છે તે તમારે શું કરવાનું છે? ઓળખવાનું છે. શું કરવાનું છે? ઓળખવાનું. તો ત્યાં કઈ પક્ષી આપેલું જોવો જોઈએ. ઇંગ્લિશ પ્રાઇમરની અંદર તમારી કયું આપેલું છે? બતક. એટલે શું આપેલું છે ત્યાં? બતક. તો ઉપર જુઓ તો બતક ક્યાં છે? બતકનું સ્પેલિંગ જુઓ જોઈએ બોક્સની અંદર. એટલે કોક. શું થશે? કોક એટલે સિંહ.
તો નીચે સ્પેલિંગ માં આપણે નીચે લીટી ની અંદર શું કરવાનું બોક્સ માં જોવાનું છે કે કાગડા ને આપણે શું કહીએ છે ડ્રો તો ડ્રો નો સ્પેલિંગ જોવાનું છે ડ્રો નો સ્પેલિંગ જોવો જોઈએ બરોબર તો C R O ડબલ ઈ ડ્રો એટલે કાગડો શું થઈ ડ્રો એટલે કાગડો બરાબર છે પછી આગળ જુઓ તો હવે નીચે આપણને કયું પક્ષી આપેલું છે અહીંયા કયું આપેલું છે ઘુવડ કયું ઘુવડ ઘુવડ એટલે આવું શું થશે આવું તો આવળનું આપણે બોક્સ ની અંદર શું કરશું ત્યાં જોવાનું બોક્સ માં ઉપર અહીંયા કે આવળનો સ્પેલિંગ ક્યાં છે જુઓ જોઈ ક્યાં છે આરએ એટલે આવળનો સ્પેલિંગ જુઓ જોઈ એ જોઈને અહીંયા આપણે નીચે ઘુવડના પક્ષી અહીંયા આપણને ચિત્ર આપેલું છે તેની નીચે લખીશું કે ઓ ડબલ્યુ એલ ઓ ડબલ્યુ એલ પછી આગળ જુઓ તો શેનું ચિત્ર આપેલું છે અંદર જુઓ તો તમારે એમાં આપણને કબૂતરનું ચિત્ર આપેલું છે કબૂતરનું ચિત્ર આપેલું છે કબૂતરને ઇંગ્લિશમાં શું કહેવાશે બોલો જોઈએ કબૂતરને ઇંગ્લિશમાં ડવ બોલાય શું બોલાશે ડવ ડવ નો સ્પેલિંગ જુઓ જે બોક્સમાં ડી ઓ બી ઈ શું થયું ડી ઓ બી ઈ ડવ એટલે કબૂતર બરોબર અને આપણને કબૂતરનું ચિત્ર આપેલું છે પછી જુઓ જો એ બોક્સની કબૂતર પછી કયું ચિત્ર આપેલું છે ત્યાં જુઓ તો બોક્સમાં કયું ચિત્ર આપેલું છે હંસ શેનું આપેલું છે હંસનું બરોબર છે તો ત્યાં નીચે લીટીમાં આપણે હંસનો સ્પેલિંગ લખવાનો છે બરાબર ઉપર બોક્સમાં જોવો જોઈએ હંસનો સ્પેલિંગ ક્યાં છે તો આર એટલે કે એસ ડબલ્યુ એ એન આ રીતે બોક્સમાંથી જોઈને આપણે નીચે ચિત્રની નીચે જે લીટી તેની અંદર આપણે પક્ષીનું નામ લખીશું એટલે શું થયું એસ ડબલ્યુ એન ફરીથી જોઈ લો તો આપણને પેલું ચિત્ર બતકનું આપેલું છે તો બતકને ઇંગ્લિશમાં શું કહેવાય છે ડક તો આપણે ડકનો ઉપર જે બોક્સમાં આપણને સ્પેલિંગ ના નામ આપેલા છે તેમાંથી જોયું તો ડી યુ સી કે ડી યુ સી કે પછી આગળ કે ચિત્ર આપેલું છે કુકડો તો કુકડાને ઇંગ્લિશમાં શું બોલાય છે ક્રો કો બરોબર તો કોકનો સ્પેલિંગ અહીંયા જોવાનો બોક્સમાં કે સી ઓ સી કે બરોબર સી ઓ સી કે પછી આગળ છે ચિત્ર આપેલું છે કાકડો કાકડાને ઇંગ્લિશમાં ક્રો બોલાશે ક્રોનો સ્પેલિંગ જોવાનો અહીંયા ક્યાં છે બોક્સની અંદર અહીંયા છે શું છે સી આર ઓ ડબલ્યુ એ છે તો એ કાકડાનું જે ચિત્ર આપેલું છે તેની નીચે આપણે લખવાનું છે પછી અહીંયા આગળ જો જોઈએ ઘુવડનું આપેલું છે ઘુવડને આપણે ઇંગ્લિશમાં શું બોલાશે આવું શું બોલાશે આવું અને બોક્સમાં આપણે જોવાનું આવું તો પેલી ક્યાં છે અહીંયા છે ઓ ડબલ્યુ એલ શું થશે ઓ ડબલ્યુ એલ પછી આગળ છે શું ચિત્ર આપેલું છે કબૂતરનું ચિત્ર આપેલું છે તો કબૂતરને ઇંગ્લિશમાં આપણે ડવ બોલીએ છીએ શું કહીએ છીએ ડવ તો ડવને આપણે સ્પેલિંગ ઉપર બોક્સમાં જોતું જવાનું કે ડી ઓ બી ઈ શું છે ડી ઓ બી ઈ હવે આગળ ચિત્ર જોવો જોઈએ હંસનું આપેલું છે તો હંસને ઇંગ્લિશમાં શું કહેવાશે સ્વાન શું બોલાશે સ્વાન સ્વાનનું સ્પેલિંગ શું છે એસ ડબલ્યુ એ એન બોક્સમાં આપણને ઉપર આપેલું છે તેને જોવાનું એસ ડબલ્યુ એ એન જોઈને ત્યાં ચિત્રની નીચે આપણે લીટીમાં લખવાનું છે હવે છેલ્લું ચિત્ર જોવો જોઈએ અહીંયા છેલ્લે લાસ્ટમાં છે ચિત્ર આપેલું છે લાસ્ટમાં આપણને કુકડાનું ચિત્ર આપેલું છે શું આપેલું છે મરઘી અહીંયા આપણને મરઘીનું ચિત્ર આપેલું છે શું આપેલું છે મરઘી બરોબર મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય હેન અને હેનનો સ્પેલિંગ શું છે એચ ઈ એન શું કહેવાશે ત્યાં બીજા નંબરનું ચિત્ર છે તે આપણે શેનું ચિત્ર આપેલું છે હેન મરઘીનું ચિત્ર આપેલું છે એટલે આપણે ત્યાં
के बराबर सी ओ सी के ले छेलू चित्र आपने कुकड़ा नु આપેલું છે અને બીજા નંબર નું જે અહીંયા છે હેન એટલે મરઘી બરોબર મરઘી નું ચિત્ર આપેલું છે બરાબર તો આજે આપણે ફન ટાઈમ માં પ્રશ્ન એક જે આપેલો બોક્સ માંથી જોઈને બર્ડ્સ ના નામ લખ્યા છે એ તમારે પ્રાઇમર ની અંદર